मित्र, આજનો વિષય એવો છે કે પ્રજ્ઞાબેને આ મંચ પર બોલનાર દરેક વક્તાને ગૂગલની સાઈટો ખૂંદતા અને ગૂગલના ગગનમાં વિહરતા કરી દીધા છે. સાચી વાત છે ને? અમારા સર્જનનો યશફાળો પ્રજ્ઞાબેન આપને જાય છે. વિષય છે બાળપણની કોઈ યાદગાર રચના અને તેના રચનાકાર વિશે બોલવાનું. આજે મારા માટેનો એક ખાસ દિવસ છે. આજે જ્યારે હું મારા વર્તમાન અને ભૂતકાળને ભેગો કરું છું ત્યારે મારા હૃદયમાંથી સ્ફુરે છે માં. દસમા ધોરણમાં શીખેલી કવિતા, જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ. હું પહેલાં તમને તેના કવિ વિશે થોડું કહેવા માગું છું. કવિ શ્રી દામોદર ખુશાલદાસ બોટાદકર, તેમનું જીવન ભાવનગર પાસેના બોટાદ ગામમાં સામાન્ય શિક્ષક તરીકે કામ કરવામાં વીત્યું હતું. અસહ્ય ગરીબી અને પાર વિનાની તકલીફો વચ્ચે તેમણે પોતાના સાહિત્ય રસને જાળવી રાખ્યો હતો. તેમની કવિતામાં ગ્રામ જીવન અને ગૃહ જીવનના સૌંદર્યનો ભાસ થાય છે. તેમની કવિતામાં અંગ્રેજી સાહિત્યનો સીધો પરિચય નહોતો, તેમ છતાં તેમની કવિતાઓમાં વિષયોના ભાવોની નવીનતા ઠીક પ્રમાણમાં જોવા મળે છે. કોઈક વાર વધારે સંસ્કૃતમાં તેમનું કથન સરળ, મધુર, પ્રાસાદિક, પદાવલીવાળું, શુદ્ધ છંદોવાળું હોય છે. 1870 થી 1924 સુધી તેમની જીવનયાત્રા રહી. તે દરમિયાન તેમના કાવ્ય સંગ્રહમાં કલ્લોલીની, શોતસ્વીની, નિર્જરીની, રાજતરંગીની અને કાવ્ય ઉર્મિલા પ્રચલિત છે. શ્રી બોટાદકર પ્રાચીન કવિ હતા. યુગોના યુગો સુધી ચર્ચા થાય તેવું ધારદાર તેમનું લખાણ હતું. અને તેમાંની એક આ કવિતા માં ઉપરની તમામ કવિતાઓમાં સર્વશ્રેષ્ઠ છે. આ લોકગીત તરીકે પણ પ્રખ્યાત છે. આ કવિતા આપને હું ટૂંકમાં સંભળાવીશ. આ કવિતાના શબ્દો દરેક માતા માટે શ્રદ્ધાંજલિ બની રહે તેવા હૃદય દાવક દ્રાવક છે. મીઠા મધુને મીઠા મે હુલારેલો શકે તેવો વિરલો હજુ પાક્યો નથી, તેના માટે માં બનવું પડે. મિત્રો, મારી માને દેહ ત્યાગ કર્યા છે 3 દિવસ થયા. 2 વર્ષથી પથારી વર્ષ અને છેલ્લા 15 દિવસથી પરમ સમીપે જવાની કોશિશ કરતી મારી માં આગ સામેથી ખસતી નથી. જીવન અને
મૃત્યુ વચ્ચે ઝઝૂમતી મારી માં હું તને મળીને મારા ઘરે જવા નીકળું ત્યારે હંમેશા કહેતી બસ જાય છે, અને આજે એ હંમેશા માટે જોતી રહી છે. જરૂરી હતું એના માટે જવું, જરૂરી હતું એના માટે એના શરીરને છોડવાનું, પરંતુ માનું મૃત્યુ દીકરી માટે અસહ્ય હોય છે. કહેવાય છે ને કે ઈશ્વર ધરતી પર સદૈહે આવી નથી શકતો, માટે માનું સર્જન કર્યું છે. સ્ત્રી શક્તિની ઉત્કૃષ્ટતા માં જોવા મળે છે. માં ગમે તેવી ગાડી ઘેલી અપંગ હોય, મૃત્યુના બિછાનેથી પણ તેની આંખો હંમેશા સંતાનને આશીર્વાદ જ આપતી હોય છે. મારી મમતાને મમળા વ્યાજ કરીએ અને તેની મધુરતના વારી બસ પિતા જ કરીએ. માં તેના સંતાન માટે તો ઈશ્વરથી પણ શ્રેષ્ઠ હોય છે. ઈશ્વરને પણ માના દૂધનું અમૃત પીવા માનવ જન્મ લેવો પડ્યો હતો. બાળકના જન્મતાની સાથે નર્સ અમેરિકન કોર્ડ કાપે છે, પરંતુ સ્પિરિચ્યુઅલ કોર્ડથી બાળક માં સાથે હંમેશા જોડાયેલું રહે છે, અને એ સંધાન માના મૃત્યુ પછી પણ ચાલુ રહે છે. સતત આશીર્વાદ વરસાવીને માટે તો માને કરુણામૂર્તિ વાત્સલ્ય મૂર્તિ કહીને નવાજવામાં આવે છે. સંતાનની દુનિયામાં નિત નવીત વ્યક્તિઓની આવન જાવન ચાલુ હોય છે, પરંતુ માની દુનિયામાં તેનો સંસાર તેના સંતાનની આસપાસ જ હોય છે. માના ખોળામાં માથું મૂકો અને દરેક દુઃખ કાયમ. માની ઝપ્પીમાં એક નવી ચેતના નવા જીવનનો અનુભવ થાય. હું તો કહીશ દુનિયાનો સર્વશ્રેષ્ઠ જાદુગર એટલે માં. માં હું તારું આપેલું અને તને શબ્દો દ્વારા તારું આપેલું તને શબ્દો દ્વારા અર્પણ કરું છું. હું તારા માટેની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું. મને આશા છે દરેક વ્યક્તિની માં માટે હશે. માતૃદેવો ભવ. હે માં, મારું સ્થાન હંમેશા તારા ચરણોમાં છે. આજે તારી શ્વાસની લીલા સમેટાઈ ગઈ છે. તારા લોહી થકી સિંચેલા સંસ્કારોથી તારું આ સંતાન વૃક્ષ ફૂલેલું ફાલેલું છે. તે સિંચેલા સંસ્કારોનું પ્રતિબિંબ એ મારું વર્તમાન અને ભવિષ્યનું જીવન છે, અને તેનાથી મારું જીવન બાગ ફળદ્રુપ છે, મારું જગ ઉજિયારું છે. પણ મહિલામાં તારી મમતા એક છાને ખૂણે પોકારી પોકારીને તારી યાદો તાજી કરે છે. ક્યારેક મૂળ વગરના વૃક્ષ જેવી લાગણી અનુભવું છું. માં, હું જાણું છું સ્થૂળ શરીર નાશવંત છે, પરંતુ સૂક્ષ્મ દેહે તું હંમેશા મારા દિલો દિમાગમાં, મારા શ્વાસમાં, મારા સંસ્કારમાં અને આવનાર પેઢીમાં આશીર્વાદ વરસાવ્યા જ કરીશ. તે મારામાં સહનશીલતા, સ્વચ્છતા, ચોકસાઈ, કરકસર, આધ્યાત્મિકતા, રસોઈ કળા તેમજ અનેક સ્ત્રી સહજ કળાઓનું નિરૂપણ કર્યું છે. તે માટે હું તારો આભાર માનું છું. તારા હૃદયની કુમાશ અને તારા સ્પર્શની હૂંફ આજે હું ભૂલી નથી શકતી. તારી શક્તિનો અહેસાસ છે મારા જીવનનો રાસ. તારા વિશે હું જેટલું લખું કલમ કાગળ ખૂટી પડશે, અને હું અને મારો પરિવાર તારો આભારી છે. તારો પવિત્ર આત્મા પરમાત્મામાં ભળી જાય એ જ ઈશ્વરને પ્રાર્થના. ઓ માં, તને અમારા સચ્ચા પ્રણામ. પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતિ શાંતિ શાંતિ.